હેલો એવરીવાન વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ લોન ઇકોનોમિક્સ વિથ અમિલ શેખ આજે આપણે ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર પાઠ નંબર પાંચમાં સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ વિશે સમજવાનો પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો બિલકુલ સરળ છે આગળ આપણે શરૂ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વિશે આપણે શીખેલા છીએ તો સ્થિર ખર્ચ શું હતું સૌથી પહેલાં એનું પુનરાવર્તન કરીએ તો જ્યારે કોઈ વેપારી પેઢી અથવા કોઈ ઉત્પાદક ઉત્પાદન પહેલાં જે વ્યવસ્થા કરે છે એના માટે જે ખર્ચ આવે છે હજી ઉત્પાદન શરૂ થયું હોતું નથી પરંતુ ઉત્પાદન પહેલાં જમીન ભાડે લેવી પડતી હોય છે જમીન ઉપર કારખાનાનો મકાન બનાવવો પડતું હોય છે પછી યંત્ર સામગ્રી વસાવવી પડતી હોય છે અમુક સ્ટાફ જે છે એની પણ વ્યવસ્થા કરવી પડતી હોય છે તો એના માટે જે ખર્ચ આવે છે એને જ આપણે શું કહીએ છીએ સ્થિર ખર્ચ કહીએ છીએ મુદ્દો જે છે એ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ સ્થિર ખર્ચ વિશે આપણે સમજવાનું છે બિલકુલ ઇઝી છે તો એનો પહેલે અર્થ સમજીએ તો જો પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદન એકમો વડે જ્યારે ભાગીએ છીએ ત્યારે જે આન્સર આવે છે જે ખર્ચ મળે છે એને જ આપણે શું કહીએ છીએ સરેરાશ સ્થિર ખર્ચ તો અગાઉ જે આપણે સ્થિર ખર્ચ આવ્યો હતો અગાઉનો જે સ્થિર ખર્ચ આવે છે ઉત્પાદન પહેલાં જે સ્થિર ખર્ચ આવે છે એ સ્થિર ખર્ચને જે ચીજ જેટલી ચીજવસ્તુઓ અને સેવાઓ જ્યારે બનાવવામાં આવે છે ઉત્પાદન કરવામાં આવે છે એ એ ઉત્પાદન એકમો વડે ભાગવાથી આપણને શું મળે છે સરેરાશ સ્થિર રાખવું એકદમ સિમ્પલ છે જો અહીં સૂત્ર છે સરેરાશ સ્થિર ખર્ચ આપણે શોધવું હોય તો શું કરવાનું કે જે સ્થિર ખર્ચ આવતો હોય છે શરૂઆતમાં જેટલો સ્થિર ખર્ચ આવ્યો છે એને આપણે શું કરવાનું છે ઉત્પાદનના એકમો વડે ભાગવાનું છે હાલમાં માની લો કે ઉત્પાદનના જેટલા એકમો બન્યા છે ઉત્પાદનના એકમોનું જેટલું સર્જન થયું છે તો એ ઉત્પાદનના એકમોની અગાઉના જે સ્થિર ખર્ચ આવેલો હોય એ સ્થિર ખર્ચ વડે આપણે ભાગતા આપણને શું મળે છે સરેરાશ સ્થિર ખર્ચ મળે છે બરાબર હવે એક ઉદાહરણ જો ઉદાહરણથી વધુ સારી રીતે સમજી શકાય એમ છે કે કુલ સ્થિર ખર્ચ કુલ સ્થિર ખર્ચ એટલે અગાઉ જે ખર્ચ આવ્યો હોય એ અહીં આપણે સમજવા ખાતર માત્ર સ્થિર ખર્ચ સો રૂપિયા આપેલા છે સમજવા માટે આમ તો સો રૂપિયા ન હોય કારણ કે જમીનને વસાવવાનો ખર્ચ પ્લાન્ટ વસાવવાનો ખર્ચ સ્ટાફને વસાવવાનો ખર્ચ લાખો અને કરોડોમાં હોય છે પણ સમજવા ખાતર તો માની લો કે સ્થિર ખર્ચ સો રૂપિયા છે અને કુલ ઉત્પાદનના એકમો માની લો કે કોઈ ઉત્પાદક પેઢીએ કેટલા કેટલી વસ્તુઓ બનાવી છે પચાસ એકમ બનાવ્યા છે તો સરેરાશ સ્થિર ખર્ચ કેવી રીતે મળે તો આપણા સૂત્ર પ્રમાણે કે જે કુલ સ્થિર ખર્ચ આવ્યો છે સો રૂપિયા અને વસ્તુઓ કેટલી બનાવી છે પચાસ વસ્તુઓ બનાવી છે તો સો ભાગ્યા પચાસ એટલે કેટલા રૂપિયા બે રૂપિયા સ્થિર ખર્ચ મળે અહીં જોઈ શકાય છે એ મતલબ કે એવરેજ ફિક્સ કોસ્ટ એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ બરાબર ટી એફ સી એટલે કે ટોટલ ફિક્સ કોસ્ટ એટલે કે કુલ સ્થિર ખર્ચ ભાગ્યા ટીપી ટીપી મીન્સ ટોટલ પ્રોડક્ટ એટલે કે કુલ ઉત્પાદન એટ એનો અર્થ એવો થયો કે કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન જે શો જે છે એ અહીં સ્થિર ખર્ચ છે અને પચાસ જે છે એ શું છે વસ્તુ બનાવી છે કે એનો મતલબ કે કુલ ઉત્પાદન એકમો છે એટલે સો ને પચાસ વડે ભાગતા આપણને શું મળે છે બે રૂપિયા જે છે એ સરેરાશ સ્થિર ખર્ચ મળે છે જો જેમ ઉત્પાદન વધે તેમ જેમ ઉત્પાદન વધે તેમ અહીંયા તેમ લખેલું છે જેમ ઉત્પાદન વધે તેમ સ્થિર ખર્ચ વધુને વધુ ઉત્પાદનના એકમો વચ્ચે વેચાઈ જાય છે એટલે કે સ્થિર ખર્ચ જે છે એ ઘટતો જાય છે તેથી તે શૂન્ય તરફ ગતિ કરે છે પણ શૂન્ય થતો નથી વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં અગાઉ ઘણી વખત પૂછાયેલો છે કે કયો ખર્ચ શૂન્ય તરફ ગતિ કરે છે પણ શૂન્ય થતો નથી તો કયો ખર્ચ તો સ્થિર ખર્ચ સ્થિર ખર્ચ જે છે જેમ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન જે છે વધતો જાય છે તેમ આ સ્થિર ખર્ચ જે છે એ ઉત્પાદન એકમોમાં વહેંચાઈ જાય છે અને એના લીધે સ્થિર ખર્ચ જે છે એ ઓછો થતો જાય છે એ શૂન્ય તરફ જાય છે પણ શૂન્ય થતો નથી શૂન્ય તરફ જાય છે પણ શૂન્ય થતો નથી એક અનુસૂચિ પણ આપેલી છે અહીં સમજી શકો છો કે અહીંયા વસ્તુઓના એકમો છે અહીં સ્થિર ખર્ચ છે બરાબર અહીં ઉદાહરણમાં સ્થિર ખર્ચ સાઠ રૂપિયા છે જે સરખો છે આપણે અગાઉ પણ સમજેલા હતા કોઈપણ ઉદાહરણ લઈ શકીએ છીએ આપણે અગાઉના ઉદાહરણમાં સો રૂપિયા જે છે એ સ્થિર સ્થિર ખર્ચ લીધું હતું સ્થિર ખર્ચ હંમેશા સ્થિર જ રહે છે એ બદલતો નથી કારણ કે ઉત્પાદન પહેલાં જે શરૂઆતમાં ખર્ચ કરવો પડે છે એ એ ટૂંકા ગાળા સુધી સ્થિર જ રહે છે પછી ઉત્પાદન પેઢી ફેમસ થાય છે પછી સ્થિર ખર્ચ બદલાય છે અહીં જોઈ શકાય છે કે વસ્તુના એક એકમાંનું ઉત્પાદન છે તો પણ સ્થિર ખર્ચ સાઈઠ જ છે બે વસ્તુનું ઉત્પાદન થાય છે તો પણ સ્થિર ખર્ચ સાઈઠ જ છે ત્રણ વસ્તુનું ઉત્પાદન થાય છે તો પણ સ્થિર ખર્ચ સાઈઠ જ છે ટૂંકમાં અહીંયા વસ્તુનું ઉત્પાદન વધતો જાય છે તેમ સ્થિર ખર્ચ સરખો જ છે હંમેશા સ્થિર ખર્ચ બદલતો નથી સમયના લાંબા ગાળામાં જ સ્થિર ખર્ચ બદલે છે એટલે અહીં જોઈ શકાય છે કે ચીજવસ્તુઓનો ઉત્પાદન વધતો જાય છે પરંતુ સ્થિર ખર્ચ જે છે એ સરખો છે હવે આપણે સરેરા સ્થિર ખર્ચ શોધવો છે તો આપણે સૂત્ર પ્રમાણે સરેરા સ્થિર ખર્ચ શોધવો એકદમ સિમ્પલ છે આપણને ખબર છે કે સ્થિર ખર્ચને સ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગીએ ઉત્પાદન એકમો વડે આપણે ભાગતા આપણે શું મળે છે સરેરા સ્થિર ખર્ચ મળે છે તો અહીં ઉત્પાદનના એકમો અહીં સ્થિર ખર્ચના ઉત્પાદનના એકમો કેટલા છે પહેલે વસ્તુના ઉત્પાદનના એકમો એક છે એટલે સાઠને એક વડે ભાગીએ તો 60 આવ્યો પછી અહીં ઉત્પાદનના એકમો બે છે સાઠને બે વડે ભાગીએ તો ત્રીસ આવે છે પછી ઉત્પાદનના એકમો ત્રણ છે તો અહીં ને ત્રણ વડે ભાગીએ તો વીસ છે પછી ચાર એકમોનું ઉત્પાદન થાય છે તો ને ચાર વડે ભાગીએ એટલે પંદર છે પછી પાંચ વસ્તુઓનું ઉત્પાદન થાય છે તો સાઠને પાંચ વડે ભાગીએ તો સરેરાશ સ્થિર ખર્ચ કેટલો આવે છે બહાર આવે છે વિદ્યાર્થી મિત્રો સરેરાશ સ્થિર ખર્ચ સૂત્ર વડે શોધવાનું હોય છે અને સૂત્ર શું છે કે સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો તો આપણે શું કર્યું છે આ સ્થિર ખર્ચને ઉત્પાદન એકમો વડે ભાગ્યું છે એટલે આપણને શું મળે છે સરેરાશ સ્થિર ખર્ચ હવે જો અહીંયા આકૃતિ પણ એની બનાવી શકાય છે અહીં આકૃતિ આપેલી છે તો હમણે જોઈ શકો છો કે આ બાજુ છે એ સરેરાશ સ્થિર ખર્ચ છે એ સરેરાશ સ્થિર ખર્ચની અનુસૂચિ છે અને આ એની આકૃતિ છે આપણે હમણાં જ જોયું કે શરૂઆતમાં ચીજવસ્તુઓનો ઉત્પાદન જે છે ઓછો હોય છે પછી જેમ જેમ ઉત્પાદન વધતો જાય છે તેમ સરેરાશ સ્થિર ખર્ચ જે છે એ ઓછો થતો જાય છે તો આપણે અહીંયા જોયું કે પહેલે એક વસ્તુનું ઉત્પાદન છે અહીં જોઈ શકો છો ઓ એક્સ સ્તરી પર વસ્તુના એકમો આપેલા છે અને અહીંયા ખર્ચ આપેલો છે તો એક વસ્તુનો સરેરાશ સ્થિર ખર્ચ કેટલો છે તો અહીં અનુસૂચિમાં આપણે જોઈએ ને કે સાઈઠ છે તો આ અહીંયા જોઈ શકાય છે કે આ બાજુ સાઈઠ છે ખર્ચ કેટલો છે સાઈઠ છે પછી બે વસ્તુઓ જો બનાવવામાં આવે તો સરેરાશ સ્થિર ખર્ચ કેટલો થાય છે તો સાહીઠ ભાગ્યા બે કારણ કે આ સ્થિર ખર્ચ સાહીઠ રૂપિયા છે ને આપણે શું કરવાનું છે દર વખતે આપણે જેટલી વસ્તુઓનું ઉત્પાદન થાય છે એના વડે ભાગવાનું છે તો ને બે વડે ભાગી તો અહીંયા શું આવશે ત્રીસ આવશે તો અહીં જો જોઈ શકો છો કે બે વસ્તુનું બે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તો સરેરાશ સ્થિર ખર્ચ કેટલો આવે છે ત્રીસ પછી ત્રણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તો સાઠને ત્રણ વડે ભાગીએ તો કેટલો આવે છે વીસ પછી ચાર વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે સાઈઠ જે છે એને ચાર વડે આપણે ભાગીએ છીએ તો જવાબ કેટલો આવે છે પંદર તો અહીંયા શું હશે પંદર હશે પછી સાઈઠને પાંચ વડે ભાગીએ છીએ તો જવાબ કેટલો આવશે બાર તો અહીં બાર આવશે ટૂંકમાં આ જે બિંદુઓ જે છે એ બિંદુઓને જોડવાથી રેખા જે મળે છે એ કઈ રેખા મળે છે સરેરાશ સ્થિર ખર્ચ સરેરાશ સ્થિર ખર્ચ આપણને મળે છે એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો જે અહીં જોઈ શકાય છે આકૃતિને કે સ્થિર ખર્ચની રેખા ઉપરથી નીચે તરફ જાય છે મતલબ શૂન્ય તરફ જાય છે પણ શૂન્ય થતી નથી જે આપણે ઉપર એક વાક્ય સમજ્યા કે સરેરાશ સ્થિર ખર્ચ જે છે એ શૂન્ય તરફ ગતિ કરે છે પણ શૂન્ય થતો નથી કારણ કે સ્થિર ખર્ચ જે છે ચીજવસ્તુઓનું ઉત્પાદન જેમ વધતો જાય છે તેમ સ્થિર ખર્ચ જે છે ઉત્પાદનના એકમોમાં વહેંચાય છે એટલે સરેરાશ સ્થિર ખર્ચ જે છે એ શૂન્ય તરફ જાય છે પણ શૂન્ય થતો નથી હવે પછીનો જે ખ્યાલ જે છે એ આપણે સમજીએ તો હવે છે સરેરાશ અસ્થિર ખર્ચ વિદ્યાર્થી મિત્રો સરેરાશ અસ્થિર ખર્ચ આપણે અગાઉ જે છે અસ્થિર ખર્ચ વિશે સમજેલા છીએ જો સ્થિર ખર્ચમાં કેવું હતું કે ઉત્પાદન શરૂ ન થયો હોય એના પહેલાં જે પણ ખર્ચા કરવા પડતા હોય છે એ સ્થિર ખર્ચ કહેવાય જ્યારે અસ્થિર ખર્ચમાં આપણે એ સમજ્યા હતા કે ઉત્પાદન શરૂ થાય છે અને ઉત્પાદન શરૂ થાય એટલે કાચા માલની જરૂર પડે વાહન વ્યવહારનો ખર્ચ આવે પછી કામદારોને કામે કામ કામદારો છે કર્મચારીઓ છે એને કામ કામે રાખીએ છીએ ત્યારે એને વેતન પણ આપવો પડે પછી ઉત્પાદન થાય છે ત્યારે મશીનોમાં વીજળીનો જે વપરાશ થાય છે તો એ વીજળીનો પણ ખર્ચ આવે છે પછી બીજા પણ અન્ય ખર્ચા આવે છે એટલે કે ઉત્પાદન શરૂ થાય ઉત્પાદન માટે જે ખર્ચા કરવા પડતા હોય છે એને શું કહીએ છીએ અસ્થિર કહીએ છીએ એટલે આ અસ્થિર ખર્ચને કોની સાથે સંબંધ છે ઉત્પાદન સાથે સંબંધ છે જ્યારે સ્થિર ખર્ચ ઉત્પાદન પહેલાં જે ખર્ચા કરવા પડ્યા હતા એને આપણે કહીએ છીએ જ્યારે અહીં ઉત્પાદન શરૂ થાય છે અને ઉત્પાદન શરૂ થતાં જે ખર્ચા આવે છે એને આપણે અસ્થિર ખર્ચ કહીએ છીએ તો હવે આપણે સમજવાનું છે સરેરાશ અસ્થિર ખર્ચ તો એનો અર્થ શું છે સોરી કુલ અસ્થિર ખર્ચ ને કુલ ઉત્પાદન એકમો વડે ભાગીએ અને જે ખર્ચ મળે એને આપણે શું કહીએ છીએ સરેરાશ અસ્થિર ખર્ચ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફરીથી અર્થને સમજીએ તો જે અસ્થિર ખર્ચ આવેલો હોય એ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદન એકમો વડે આપણે ભાગતા શું મળે છે સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે અહીં સૂત્રમાં જોઈ શકાય છે કે સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ જે ઉત્પાદન સાથે જે ખર્ચા આવે આવે છે એને આપણે કુલ અસ્થિર ખર્ચ કહીએ છીએ અને જેટલી ચીજ વસ્તુઓનો ઉત્પાદન થયો છે એ એકમો વડે ભાગીએ છીએ બરાબર તો આપણને શું મળે છે સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે એને ઇંગ્લિશમાં શું કહેશું તો એવરેજ વેરિયેબલ કોસ્ટ એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ ઇઝ ઇક્વલ ટીવીસી મતલબ કે ટોટલ વેરિયેબલ કોસ્ટ ભાગ્યા ટીપી ટીપી મીન્સ ટોટલ ઉત્પાદન એટલે ટોટલ પ્રોડક્શન હવે એક ઉદાહરણ દ્વારા સારી રીતે સમજી શકશું આપણે કે ઉદાહરણ છે માની લો કે કુલ અસ્થિર ખર્ચે પેઢીને એકસો ને પચાસ રૂપિયા આવ્યું છે માની લો કે કોઈ વસ્તુ બનાવવાનો ખર્ચ કેટલો છે કુલ અસ્થિર ખર્ચ એકસો પચાસ રૂપિયા છે જ્યારે વસ્તુઓ કેટલી બનાવવામાં આવી છે વીસ એકમોનું ઉત્પાદન કરવામાં આવેલું છે તો સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો મળે તો બિલકુલ ઈઝી છે તો એકસો પચાસ ભાગ્યા વીસ વસ્તુઓનું ઉત્પાદન થયું છે એટલે એકસો પચાસ ભાગ્યા વીસ એટલે કે સાત પોઈન્ટ પાંચ જે છે એ શું મળ્યું સરેરાશ અસ્થિર ખર્ચ મળ્યું ટૂંકમાં સ્થિર ખર્ચને કુલ ઉત્પાદન એકમો વડે ભાગીએ તો સરેરાશ સ્થિર ખર્ચ મળે જ્યારે અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદન એકમો વડે ભાગીએ તો સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે તો અહીં અનુસૂચિ પણ જોઈ શકાય છે કે અહીં અનુસૂચિમાં વસ્તુઓનું ઉત્પાદન એક છે ત્યારે અસ્થિર કર દસ છે વસ્તુઓનું ઉત્પાદન બે છે અસ્થિર કર સોળ છે વસ્તુનું ઉત્પાદન ત્રણ છે તો અસ્થિર ખર્ચ એકવીસ છે ચાર વસ્તુઓનું ઉત્પાદન છે તો છત્રીસ છે પાંચ છે ત્યારે સાહીઠ છે છ છે ત્યારે છન્નું છે આ શું છે અસ્થિર ખર્ચ છે બરાબર એટલે ટોટલ વેરિયબલ કોસ્ટ છે હવે સરેરાશ આપણે શોધવું છે તો આપણને ખબર છે કે આ જે છે અસ્થિર ખર્ચ જે છે એને શેના વડે ભાગશું ઉત્પાદનના એકમો વડે આપણે ભાગશું તો આપણને શું મળશે સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે મતલબ કે દસ ને એક વડે ભાગીએ તો દસ આવે પછી સોળને બે વડે ભાગીએ સોળને આપણે બે વડે ભાગીએ તો શું આવશે આઠ આવશે પછી એકવીસને ત્રણ વડે ભાગીએ તો સાત આવશે છત્રીસને ચાર વડે ભાગીએ તો નવ આવશે સાઈઠ ને પાંચ વડે ભાગીએ તો બાર આવશે અને છનું ને છ વડે ભાગીએ તો સોળ આવશે શું કર્યું છે સૂત્ર પ્રમાણે જ આપણે કર્યું છે કે આ અસ્થિર ખર્ચ જે છે એને સેના વડે ભાગ્યું છે વસ્તુના એકમો વડે આપણે ભાગ્યું છે એક વડે બે વડે ત્રણ વડે ચાર વડે પાંચ વડે અને છ વડે બરાબર તમે સરેરાશ અસ્થિર ખર્ચનો આલેખ જોઈ શકો છો કે જ્યારે એક વસ્તુનું ઉત્પાદન છે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો છે અનુસૂચિમાં જોયું એ પ્રમાણે દસ છે પછી બે વસ્તુનું ઉત્પાદન છે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો છે આઠ છે પછી ત્રણ વસ્તુનો ઉત્પાદન થાય છે ત્યારે સરેરાશ અસ્થિર કેટલો છે તો અહીં સાત છે અહીંયા આઠ છે અહીં સાત છે અહીં દસ છે પછી ચાર વસ્તુઓનું ઉત્પાદન થાય છે ત્યારે અહીંયા સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો છે નવ છે પછી પાંચ વસ્તુનું ઉત્પાદન થાય છે તો સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો છે બાર છે તો આ જે તમામ બિંદુઓ જે છે એને જોડવાથી આપણને કઈ રેખા મળે છે સરેરાશ અસ્થિર ખર્ચ રેખા સરેરાશ અસ્થિર ખર્ચ રેખા આપણને મળે છે તો આપણે આ આકૃતિને જોઈને એવું લાગે છે કે શરૂઆતમાં સરેરાશ અસ્થિર ખર્ચ વધુ છે પછી ઘટતો જાય છે પછી અહીંયા જે છે ન્યૂનતમ થાય છે જો શરૂઆતમાં સરેરાશ અસ્થિર ખર્ચ દસ છે પછી ઘટીને આ સાત થયો પછી સાત થયો બરાબર અને પછી જે છે આ અહીંયા આ જે બિંદુ જે છે એ ન્યૂનતમ બિંદુ કહેવાય કે અહીંયા સરેરાશ અસ્થિર ખર્ચ ઘટવાનું બંધ કરી નાખે છે પછી સરેરાશ અસ્થિર ખર્ચ જે છે એ વધતો જાય છે એટલે એમ કહી શકાય કે શરૂઆતમાં સરેરાશ અસ્થિર ખર્ચ વધુ હોય છે પછી એમાં ઘટાડો થવાનું ચાલુ થાય છે અને કોઈ એક બિંદુ માની લો કે આ એ બિંદુ નામ આપ્યું તો કોઈ એક બિંદુએ ન્યૂનતમ થાય છે મિનિમમ થાય છે અને પછી વધવાનું ચાલુ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ જે છે એ તમને બરોબર રીતે સમજાણું હશે વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી છે સ્થિર ખર્ચને કુલ ઉત્પાદન એકમો વડે ભાગીએ એટલે આપણે સરેરાશ સ્થિર ખર્ચ મળે છે એક સૂત્ર આવડતું હોય તો તમે સરેરાશ સ્થિર ખર્ચ શોધી શકો છો અને અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદન એકમો વાડે ભાગી એટલે સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે સૌથી પહેલાં તો સ્થિર ખર્ચ શું છે એ આપણને ખબર હોવી જોઈએ તો એ મેં તમને ઘણીવાર સમજાવ્યું છે કે સ્થિર ખર્ચ એટલે ઉત્પાદન પહેલાં ઉત્પાદન પહેલાં જે વ્યવસ્થા માટે જે ખર્ચ કરવા પડે છે તમને કીધું કે જમીન ભાડે લેવી પડે અથવા વેચાલી વેચાતી લેવી પડે યંત્રો વસાવવા પડે સ્ટાફ વસાવવો પડે તો આ શું છે સ્થિર ખર્ચ છે અને જ્યારે ઉત્પાદન શરૂ કરવાનું હોય ઉત્પાદન પ્રક્રિયા ચાલુ કરવાની હોય ઉત્પાદનના એકમોનું ઉત્પાદન ચાલુ કરવાનું હોય અને તે ત્યારે જે ખર્ચા આવે છે તો એ ખર્ચાને આપણે શું કહીએ છીએ અસ્થિર ખર્ચ કહીએ છીએ અને અસ્થિર ખર્ચને જેટલા એક ઉત્પાદન થયું છે એના વડે ભાગીએ એટલે સરેરાશ અસ્થિર ખર્ચ આપણને મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો તમને બરોબર રીતે સમજાનો હશે વિડીયોને એક બે વાર તમે જોશો બરોબર રીતે સમજશો તો બિલકુલ ઇઝીલી તમને સમજાઈ જશે વિડીયો જોયો એ બદલ થેન્ક